હિંમતનગર રેલવે સ્ટેશન ઉપર સાંસદ દીપસિંહ રાઠોરે મોન્યુમેન્ટ રિંગ ફ્લેગ ફરકાવ્યો હતો અને આ પ્રસંગે હિંમતનગરથી અસરવાર રેલવેના સમયમાં સુધારો કરવા અને હિંમતનગર ખેરબમણ રેલવે માટે રેલવે મંત્રીને રજૂઆત કરવાની વાત કરી હતી. હિંમતનગરથી અમદાવાદ રેલવેના સમયમાં સુધારો કરવા અને હિંમતનગરથી ખેરબ્રહ્મા રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કામ સ્તવરે શરૂ કરવા માટે રેલવે મંત્રીની સાંસદ દીપસિંહ રાઠોડ રજૂઆત કરવાની વાત આજે સાબરકાંઠાના હિંમતનગર રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચા મોનીમોન્ટરિંગ ફ્લેગના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું. તો 100 ફૂટ ઊંચા સ્તંભ પર 20 ફૂટ પહોળો અને 30 ફૂટ લંબાઈનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સંસદ રેલવે પોલીસ ભાજપ સંગઠન અને સ્ટાફે રાષ્ટ્રધ્વજને આપી સલામી અને સંસદ દીપસિંહ રાઠોડે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તો આ કાયમ હવામાં લહેરાતો રાષ્ટ્રધ્વજ દેહ આજુબાજુ સહિત શહેરીજનોને પણ દેખાશે. બ્યુરો રિપોર્ટ ZS TV સાબરકાંઠા. કાયમી ધોરણે મોનીમોન્ટરિંગ એનો ધ્વજારોહણ ઉદઘાટન કરવામાં આવ્યું. એ કાયમી 100 ફૂટ છે અને 20 ફૂટ લંબાઈ વાળો છે. એ કાયમી અહીં ફરકાવશે, જેના લીધે આજે દરેક રેલવે સ્ટેશન ઉપર આ વ્યવસ્થા દરેક એટલે મોટા મોટા રેલવે સ્ટેશનો કરાવી છે. આ 5મો ફ્લેગ છે આવો અમદાવાદ ડિવિઝનનો, એનું આજે ઉદઘાટન કર્યું અને ખૂબ આનંદ અને ગૌરવ અનુભવે છે કે આ અમારા રેલવેની હિંમતનગરની શાન બાન વધવાની છે, જેનું કાયમી પ્રતિક દેશનું આપણને સૌને જોવા મળશે. એ ઉદઘાટન પ્રસંગે શુભકામના. સાહેબ, આગામી દિવસમાં જે આ રેલવે જે ચાલુ હોય છે હિંમતનગરની અસરવાની અસરવાથી એમાં રેલવેમાં સમયની માંગ ફેરફાર કરવાની માંગ કરી જેને કઈ મુસાફરો 100% વાત આપણી સાચી છે. પહેલો મનમાં વાત મળી છે અને જ્યાં સુધી મુસાફરોની સગવડ આપવા માટે તો રેલવે છે, એટલે જે સમયનો જે સમય છે એમાં આપણે ચોક્કસ સુધારા વધારા કરાવવાના છીએ. બીજી પણ ટ્રેનો આપણે શરૂ કરાવવાના છીએ ટૂંક સમયમાં, શક્ય એટલી જલ્દી. અને અમારું આગામી સત્ર ચાલવાનું છે ત્યારે રેલ મંત્રી જોડે હું ચોક્કસ ચર્ચા કરી અને શક્ય એટલા પ્રયત્નો કરવાનો છું. ખેડબ્રહ્માની પણ રેલવેના પ્રશ્નો કરવાના પ્રયત્નો કરવાનો છું. જલ્દીને જલ્દી ઉકેલ અને જનતાને જે લાભો મળે એ જ અમારું કામ છે અને વધારે વધારે સુવિધા મળે એના પ્રયત્નો કરવા માટે કટિબંધ રહેવાનો છું. હિંમતનગરથી ખેડબ્રહ્મા ટૂંકમાં તમે એના માટે રજૂઆત કરવાની શરૂ કરો. હા, ચોક્કસ હિંમતનગરથી ખેડબ્રહ્માનું પણ રજૂઆત કરવાનું છું અને શક્ય જલ્દી શરૂ થાય એ પ્રયત્નો પણ